બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદમાં અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. એમઆઈ વળી થરાદ સાંચોર હાઈવે પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે આજે થરાદ સાંચોર હાઈવે પર વધુ એક અકસ્માત થયો હોવાની ઘટના બની છે, જેમાં પેસેન્જર ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે અગૌજારો અકસ્માત થયો છે. થરાદ સાંચોર હાઈવે પર થયેલ આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2ને ગંભીર ઇજાઓ થતાં 108 વાન દ્વારા થરાદની રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે પેસેન્જર ઇકો ગાડીનો અકસ્માત કરનાર ટેન્કર ચાલક ટેન્કર લઈને ફરાર થઈ ગયો હતો અને આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોએ થરાદ નજીકથી લોકોને આ ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે કે અકસ્માતમાં મૃત્યુ પામેલ 3 લોકોને પ્રિયમ અર્થે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન રેફરલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.